ઘણી બધી યોજનાઓ સરકાર ચલાવી રહી છે તો આખરે એ યોજનાઓની અમલીકરણમાં પ્રશ્નચિહ્ન ઉભો થઈ ગયો છે જે રીતે આંકડા સામે આવ્યા છે. રુઝાન, આપની પાસેથી પણ હું એ જાણવા માંગીશ કે ઘણી બધી યોજનાઓના નામ આપવામાં આવે છે, યોજનાઓ જાહેર તો કરી દેવામાં આવે છે, પરંતુ શું એવું લાગી રહ્યું છે કે આ યોજનાઓ સાચા અર્થમાં જે રીતે ચાલવી જોઈએ એ રીતે નથી અમલ કરવામાં આવતો અને એના કારણે આ પરિણામ આવ્યું છે? એ તો સત્ય છે. હવે જેને કે આપણે પહેલા માલ ન્યુટ્રિશનની જે વાત કરું, માલ ન્યુટ્રિશન એવું ના વિચારતા કે બસ ખાલી જમવાનું સરસ મળ્યું એટલે તમારું માલ ન્યુટ્રિશન ભાગી જાય. તમે ભલે એકદમ સારું જમો પણ તમારું આસપાસનું એન્વાયર એટલે તમારું સારું પાણી ના મળતું હોય યા પેલું સંડાસ બંડાસ વાળું સેનિટેશન વાળો પ્રોબ્લેમ હોય કે રસ્તાની વચ્ચે બધી સંડાસ હોય, પોતાની નહીં તો ગાયધોળની સંડાસ હોય, યક્ષની બી સંડાસ હોય, એટલે એનાથી જર્મ્સ પેદા થાય અને એનાથી તમારી હેલ્થની ઇફેક્ટ થાય. પછી ભલે તમે ન્યુટ્રિશન ફૂડ ખાધું હોય, આમ તો નથી જ ખાધું, પછી સૌથી પહેલા તો જે બેસ, કારણ કે અત્યારે મેં તમને એક ફિગર આપ્યો હતો 0 થી 60 મંથ્સ એટલે 1 થી 5 વર્ષના બાળકનો, એટલે જયારે બાળક માની કોકમાં છે, હવે જયારે માને જ વ્યવસ્થિત જમવાનું, માલ ન્યુટ્રિશનનો મતલબ શું કે એને જે ન્યુટ્રિશન ફૂડ મળે જોઈએ કે વિટામિન એ યા મિનરલ્સ જે એને જોઈતા હોય, વિટામિન B12 જેનાથી એનું બી ગ્રોથ હોય ને એના બાળકનું બી ગ્રોથ થાય, પણ તમને એ ખાવાનું મળતું જ નથી કારણ કે આપણે બધી સ્કીમ મિડ ડે મીલ તો બાળકો માટે રાખી છે, મા માટે તો રાખી જ નથી, એટલે પહેલાથી જ બાળક પેલું વીક બોર્ન થાય અને યા પેલું ઢીલું બોર્ન થાય. એટલે આ જે આખી સ્કીમો છે હું ના નથી પાડતી, ને ઘણી વાર આપણા માધ્યમ થ્રુ ઘણી સ્કીમોમાં જોયું બી છે કે જમવામાં કેવા કીડા મકોડા ને ગિલોડી ને બધું હોય છે, એટલે અનફોર્ચ્યુનેટલી સી જ્યારે આપણે એઝ અ ગવર્મેન્ટ વી વોન્ટ ટુ ઉપરથી ઓર્ડરો આવે છે અને આપણે સારી સ્કીમો કરે છે, પણ ડાઉન ધ લેવલ જે રીતે એનું એક્ઝિક્યુશન થવું જોઈએ યાર, કરપ્શન નીકળવું જોઈએ, કારણ કે તમને શું લાગે છે કે પૈસા તો એનો વપરાઈ જાય છે, પૈસા અપાય છે બી કરે પણ એનો વપરાય બી છે, તમે બજેટો જોશો તો કરોડો રૂપિયા દેખાશે આમ બધા નીકળતા. એ જ વાત કરું છું કે મેં જે પ્રસૂતા સ્ત્રીઓની વાત કરી, સગર્ભા સ્ત્રીઓની વાત કરી, ધાત્રી માતાઓની વાત કરી, ત્રણેય ત્રણમાં વાત તો એ જ આવે છે કોંગ્રેસી સરકાર